ઈસુને દગો કર્યો. વરેદીટ ઈસુ યહૂદી માણું વટવાનો તહેવાર વાલતલા. ઈશ્વર વરુ પહેલો તિનુના અગલાના માણુને મિસર દેહની વેઠમાતા સોડાવલા. તેના બારામાં યુ તહેવાર હતો. ઈસુ બધાની અગલ પહેલી આટો માણું નહીં કાઢવાનું ચાલુ કર્યાના તીન વર્ષ પછી ઈસુ તિન્હાના પુઠૈરાને કહ્યું કે છું યરુસાલેમમાં તિનુ ભેગો યુ તહેવાર વાળવા માંગતલો, ઇહાં તિન્હાને મારી નાખે. ઈસુના એક પુઠૈરાનું નામ યહુદા હતું. પુઠૈરાના પચ્ચાની દેખરેખ ઈ યહુદા કરતલો. પૂંછું પચ્ચાને વધાર પ્રેમ કરતલો. તેને છું તેની કુથલી માથા પચ્ચા સોરી લીધલો. ઈસુને તિન્હા પુઠૈરા યરુસાલેમમાં પહોંચ્યા પછી યહુદો યહૂદી માણુના પૂજારા પહાજ્યો ને છે તિન્હાને પચ્ચા આપે તે છું ઈસુને ધરાઈ દેહે છે વાત કરી. છું જાણતલો કે યહૂદી પૂજારા ઈસુને મસીહ નહીં માનતલા ને છે તિન્હાને મારી નાખવાની કલા કરવા પાછી રહ્યા. યહૂદી પૂજારા જે મોટા પૂજાની વાત માની રહેલા છે ઈસુને ધરાવવા 30 શાંતિના સિક્કા યહૂદાને આપ્યા ને પ્રબોધકો જુ કહેલું તેની જ રીતે ભણ્યું. યહૂદો સહમત થયો ને પચ્ચા લેખને સહાતો જાતો રહ્યો ને ઈસુને ધરાવા કરીને લાગ જોતલો. ઈસુ યરુસાલેમમાં આફાના પુઠેરે ભેગો વટવાનો તહેવાર વાળ્યો. રોટો લીધો ને તિનાને ફાંગ્યો ને કહ્યું એના માથું ખોવ, એ મારી દેહી છે, હિં તોહરી લીધે આપવામાં આવલું છે, મારી ફોર્મમાં હિયું કર્યા કરો. એની રીતે ઈસુ તિનુને કહ્યું કે તિનાની દેહીને તિનુ લીધે ભોગ કરે. પછી ઈસુ ગિલાસ લીધો અને કહ્યું ઈ પીવો, ઈયું નવા કરાનું મારું લોહી છે, હિં તોહરા પાપુની માફી લીધે વહાડલું છે, હિયું મારી ફોર્મમાં કર્યા કરો. પછી ઈસુ તિનાના પુઠેરિયાને કહ્યું તોહરા માનો કોઈક મને થરાવ હે. પુઠેરિયા ઉસે ડોલે હોઈ જ્યા ને પૂછવા લાગ્યા હિયું કોઈ છે હેલું કામ કરે. ઈસુ કહ્યું મેના રોટાનો ટુકડો જેને આપે ચૂદ મને ધરાવ હે ને પછી છું રોટાનો ટુકડો યહુદાને આપ્યો. રોટો લીધા પછી શેતાન યહુદામાં ભરાઈજ્યો ને યહુદો સહાતો ઠાઈજ્યો. કહા કે છું ઈસુને ધરાવવા યહુદી પૂજારીની મદદ કરી હકે. છું રાતનો ટેમ હતો. ખવાનું ખાધા પછી ઈસુને તિનાના પુઠેરા જેતુન ડુંગોરે જ્યા. ઈસુ તિનું બધાને કહ્યું આજ રાતે તું બધા મને છોડી દેહ. અહીં લખી મેં છું કે મેં ગોવાળાને ઠોકે ને ઘેટા બધા વિકરાઈ જાય. પિતર કહ્યું તને બધા છોડી દે તેઓ તે મેં ત્રદ નિત છોડું. તે તારી સુતિરાને કહ્યું શેતાન તને સલાડવા માંગે પણ પિતર તારો ભરો હની ખૂટે કરીને મેં તારી લીધે પ્રાર્થના કરી. તેઓ તે આજે કુકડો વાહે પહેલા તું મને તીન આટા નિર્લગતો કરીને મારો નકાર કરી. પિતર ઈસુને કહ્યું મને ભલે મરવું પડે તેઓ તે મેં તારો નકાર નહીં કરું ને બધા પુઠેર્યા હોદે હહીં કહ્યું. પછી ઈસુ પુઠેર્યા ભેગો ગેતસેમા નામની એક જગામાં જ્યો. તું ફાંદામાં નહીં પડવા પ્રાર્થના કરો. પછી ઈસુ પ્રાર્થના કરવા જતો રહ્યો. ઈસુ તીન આટા પ્રાર્થના કરી મહારાબા હોય હકે તે એ દુઃખનો ગિલાસ નહીં પીવડાવવા પણ માણુના પાપોની માફીનો બીજો કોઈ રહો નહીં હોય તે મારી નિપુણ તારી મરજી પૂરી હોવે. ઈસુ ઘણા દુઃખમાં હતો. તિનાનો પરસેવો લોહીના ટીપા નરો ભય પર પડતલો ને ઈશ્વર તિનાને તાકાત આપવા એક દૂતને મોકલ્યો. બધી આટો ચું પ્રાર્થના કરીને ઉઠ્યો. તે તાર ચું આફાના પુઠેરા પહેરાયો ને છે કુવા બાજી રહેલા. ચું તીનમી આટો આવ્યો તે તાર તિનુને કહ્યું ઉઠો મને ધરવા વાળો આવજો. યહુદો આફા ભેગા યહુદી પૂજારાને ને ધગડાને એક મોટા ટોળાને લીકને આવજો. તિનુના હાથમાં તલવારને ડીંગા હતા. યહુદો ઈસુ પહેરાયો ને કહ્યું સલામ પ્રભુ. તિનાને ખોટ્યો ને યહૂદી પૂજારા લીધે ઈએ એક નિશાની હતી કે છે કોઈને ધરવા. તે તાર ઈસુ તિન્હાને કહ્યું કો તું મને ખોટીકને ધરાવે. જહેલા ધગડા ઈસુને ધરી લીધો તહી પિત્તર બાજ્યો આફાની તલવાર કાઢતો મોટા પૂજારાના સાકેરનો કાન છટકાઈ નાચ્યો. ઈસુ કહ્યું તલવારની સલાડવા મેં મારી રખવાલી લીધે હમણે બહાને કહીકને દૂતુની ફોજ બોલાઈ હકું પણ મારે મારા બહાની આજ્ઞા માનવી જોવે ને. પછી ઈસુ તેના માણેનો કાન હાંધી દીધો ને ઈસુ ધરાઈ તેર તેના બધા પુઠેર્યા તેનાને છોડીને જતા રહ્યા.